કેમ છો બાળકો? ચાલો આજે આપણે ગણિત વિષય ભણીશું. તો બાળકો, તમારી ગણિતની શ્રદ્ધા પૂરી કરો. બાળકો, તમને યાદ હોય તો ગણિતની સ્વાધ્યાય પોથીમાં આપણે ચેપ્ટર 9નું સ્વાધ્યાય લખીએ છીએ. ગયા પીરિયડમાં આપણે શું કર્યું હતું? પ્રશ્ન 4, ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો. આપણે આ ચિત્રો જોયા હતા અને સામેના પેજ પર એના સવાલના જવાબ લખ્યા હતા. તો બાળકો, આજે આપણે એના પાછળના પેજ પર જોવાનું છે. તો જુઓ બાળકો, પાછળના પેજ પર શું છે? સૌ પ્રથમ આપણે સૂચના વાંચીએ. તમારા જમણા હાથની છાપ પાડી નીચે જણાવ્યા મુજબ કરો. તમારા જમણા હાથની છાપ એટલે બાળકો, તમારો જે હાથ છે એની છાપ આવી રીતના પાડવાની છે. આમ હાથ મૂકવાનો છે અને એને પેન્સિલથી દોરવાનો છે અને પછી નીચે જણાવ્યા મુજબ કરો. એટલે શું કરવાનું છે કે સૌથી લાંબી આંગળી ઉપર ગોળ કરો, સૌથી નાની આંગળી પર ચોરસ કરો, અંગૂઠા પર ત્રિકોણ કરો, પહેલી આંગળી પર ચોરસ કરો, ત્રીજી આંગળી પર ષટ્કોણ કરો. આમ તમારા હાથ મૂકવાનો છે અને જે લાંબી આંગળી હોય તો એની પર તમારે શું કરવાનું છે? ગોળ કરવાનું છે. સૌથી નાની આંગળી હોય તેની પર ચોરસ કરવાનું છે. અંગૂઠો, તમારો અંગૂઠો ક્યાં હોય તેની ઉપર તમારે ત્રિકોણ કરવાનું છે. એટલે કે અહીંયા તમારે ત્રિકોણ દોરવાનો છે. બરાબર, આ રીતે હાથની છાપ પાડજો અને નીચે કહ્યું છે એ પ્રમાણે ગોળ ચોરસ ત્રિકોણ કરજો. બરાબર, ચાલો હવે સામેના પેજ પર જુઓ શું લખ્યું છે. સૌ પ્રથમ સૂચના વાંચીએ આપણે. શિક્ષકે વર્ગના દરેક વિદ્યાર્થીને તેના મનપસંદ એક ફળ સામે એક ઊભી લીટી કરવા કહેશો. શું કરવાનું છે? જુઓ અહીંયા ફળ આપ્યા છે, એપલ છે, બનાના, સફરજન, કેળું, કેરી, ચીકુ, સંતરું, દ્રાક્ષ, જમરૂખ અને દાડમ. આ જે ફળ છે આ ફળમાંથી તમને કયું કયું ફળ ભાવે છે? જો તમને સફરજન ભાવતું હોય તો તેની સામે તમે સીધી લીટી કરો. જો તમને કેરી ભાવતી હોય તો કેરીની સામે સીધી લીટી કરો. દ્રાક્ષ ભાવતી હોય તો દ્રાક્ષની સામે સીધી લીટી કરો. આમ તમને જે ફળ ભાવતું હોય એવી રીતના તમારે સામે આવી રીતે લીટી કરવાની છે. સમજી ગયા બાળકો? સરસ. હવે પાછળના પેજ પર જુઓ. સરસ મજાનું પતંગિયાનું ચિત્ર છે ને? તો શિક્ષક વિદ્યાર્થીઓને બોલાવીને તેમના ગમતા રંગમાં અંગૂઠો બોળી પતંગિયામાં છાપ પાડવા કહેશે. ત્યારબાદ નીચે આપેલા કોષ્ટકમાં કોણે કયા રંગની કેટલી છાપ પાડી તે પરથી રંગોનું વર્ગીકરણ કરાશે. બાળકો, તમારે શું કરવાનું છે? આ પતંગિયાના ચિત્રમાં રંગ નથી પૂરવાનો. શું કરવાનું? કલરમાં તમારો અંગૂઠો બોળવાનો છે અને પછી અહીંયા અંગૂઠાની છાપ આ રીતે પાડવાની છે. અલગ અલગ રંગની, લાલ, પીળો, ભૂરો, એવી રીતના રંગમાં આંગળી બોળવાની અને અહીંયા અંગૂઠાની છાપ પાડવાની છે. ખ્યાલ આવ્યો બાળકો? તો તમારે ઘરેથી શું કરવાનું છે આજે? તો કે તમારા જમણા હાથની છાપ પાડવાની છે, અહીંયા તમને જે ફળ ભાવે તેની સામે લીટી કરવાની છે અને આ પતંગિયાના ચિત્રમાં તમારા અંગૂઠાની છાપ પાડવાની છે. બરાબર, સમજાઈ ગયું બાળકો? ચાલો હવે આપણે બાજુના પેજ પર જોઈએ શું લખ્યું છે. સૂચના વાંચીએ. નીચે આપેલા નામના અક્ષરો ગણો અને સામેના ચોરસમાં લખો તથા નીચેના પ્રશ્નોના જવાબ લખો. જુઓ, આ આપણે કરી ગયા છે. આગળ શું કરવાનું છે? નામના અક્ષરો કેટલા છે એ અહીંયા લખવાના છે અને પછી એના સવાલના જવાબ લખવાના છે. ચાલો, તો બાળકો તમને આવડે જ છે ને? તો કરવા માંડો. ગણો અહીંયા 1, 2, 3. તો અહીંયા ચોરસમાં કેટલા લખવાના? તગડે 3. એવી રીતના 1, 2, 3, 4, 5. તો અહીંયા લખવાના પાછળે 5. આવડે છે ને બાળકો? લખો જાતે 1, 2, 3, 4. આવી રીતના ગણવાનું અને પછી અહીંયા સામેના ચોરસ ખાનામાં એની સંખ્યા લખવાની. ચાલો ગણો પાછા 1, 2, 3. નામના અક્ષરની સંખ્યા ગણવાની છે 1, 2, 3. તો લખો અહીંયા તગડે 3.
ચલો હવે એક બે તો લખો અહીંયા બગડે બે, હવે નીચે ગણો એક બે ત્રણ ચાર, લખો અહીંયા ચોગડે ચાર, ચાલો હવે એક બે, લખો બગડે બે, હવે એક બે ત્રણ ચાર પાંચ, કેટલા લખવાના અહીંયા પાંચ, સરસ, એક બે ત્રણ ચાર, લખો અહીંયા ચોગડે ચાર, હવે કેટલા આવશે એક બે ત્રણ, તો લખો અહીંયા તગડે ત્રણ, બરાબર. જુઓ બાળકો, આમાં આપણે શું કર્યું, અક્ષરની સંખ્યા ગણી, નામના અક્ષરની સંખ્યા ગણીને અહીંયા લખ્યું, બરાબર બાળકો. ચલો હવે આપણે નીચેના સવાલ વાંચીએ અને એનો જવાબ લખીએ. ચાલો પહેલો સવાલ, કેટલા નામમાં ત્રણ અક્ષર છે? કેટલા નામમાં એટલે કે આ બધા નામમાં ત્રણ અક્ષરવાળા નામ કેટલા છે? તો આપણે અહીંયા જોઈએ, આપણે અહીંયા અક્ષરની સંખ્યા ગણી છે ને, તો ત્રણ અક્ષરવાળા નામ કેટલા છે? તો અહીંયાથી શરૂ કરીએ. જો આ ત્રણ અક્ષરવાળું નામ છે એટલે આ એક, પછી આ બે અને આ ત્રણ છે ને, તો કેટલા નામમાં ત્રણ અક્ષર છે? તો કે ત્રણ નામમાં, બાજુમાં શબ્દોમાં લખીશું ત્રણ, બરાબર. કેટલા નામમાં ત્રણ અક્ષર છે? ત્રણ અક્ષરવાળા નામ કેટલા છે? તો કે ત્રણ છે. ચલો બીજો સવાલ વાંચીએ, કેટલા નામમાં ચાર અક્ષર છે? ચલો ચાર અક્ષરવાળા નામ ગણો, એક આ બે અને આ ત્રણ, ચાર અક્ષરવાળા બી ત્રણ છે, તો લખો અહીંયા ત્રણ, બરાબર. ચલો હવે કેટલા નામમાં પાંચ અક્ષર છે? ચલો પાંચ અક્ષરવાળા નામ ગણો, કેટલા છે? એક બે, પાંચ અક્ષરવાળા નામ બે જ છે, તો લખો અહીંયા બે. ચલો હવે આગળનો સવાલ, બધા નામોમાં ન કેટલી વખત આવે છે? ચલો હવે ન નામવાળા શબ્દો આપણે શોધવા પડશે, તો ન કેટલી વાર આવે છે? આમાં ન છે, નથી, આમાં ન છે, હા આ રહ્યો એક, ચલો આમાં નથી, આમાં આ એક થયો, આ બે, આ ત્રણ, આ નહીં આવે, આ રહ્યો એક ચાર અને આ એક પાંચ, આ રહ્યું જગમોહનમાં છે ને પાંચ. ન કેટલી વાર આવે છે? પાંચ વાર. જો ફરીથી ગણીએ આપણે, આ એક, આ બે, આ ત્રણ, આ ચાર અને આ પાંચ, તો ન કેટલી વાર આવે છે? પાંચ વાર, તો અહીંયા આપણે લખીશું પાંચ, બરાબર. ચલો હવે છેલ્લો સવાલ, બધા નામોમાં મ કેટલી વખત આવે છે? ચલો હવે મ શોધવો પડશે, મ કેટલી વાર આવે છે? આમાં નથી, આ રહ્યો એક, આ બે, આ નહીં આવે, તો મ કેટલી વાર આવે છે? બે જ વાર આવે છે, જો કમલેશમાં અને નમનમાં, બાકી કોઈમાં મ નથી આવતો છે ને. હરભજન, દિલાવર, નિશા, જયદીપ, દર્શન, આમ મ છે પણ મો છે, મ નથી, તો મ કેટલી વાર આવે છે? બે વાર, તો અહીંયા લખીશું બે, બરાબર. જો આ છે તમારા સવાલના જવાબ, બરાબર બાળકો. જોઈ લો એકવાર, લખો તમે સ્વદેપોથીમાં, સરસ. તો આજનું તમારું હોમવર્ક શું છે, આ પતંગિયાના ચિત્રમાં અંગૂઠાની છાપ પાડવાની છે, પછી એના આ શું કરવાનું છે, જમણા હાથની છાપ પાડવાની છે, અને એ તમારા મનગમતા ફળની સામે લીટી દોરવાની છે, બરાબર બાળકો. સમજાઈ ગયું? ચાલો.